હલો ફ્રેન્ડ્સ, આ તમે આજે આવ્યા છો મારી ચેનલ પી આર ટેલરમાં. ફર્સ્ટ ટાઈમ મેં આ વિડીયો બનાવી રહ્યો છું, એટલે પહેલાં તો મેં બેઝિક શીખવાડીશ તમને, જે બ્લાઉઝનું માપ બ્લાઉઝ પરથી કેવી રીતના લેવાનું. અને યુટ્યુબ પર તો ઘણા બધા વિડીયો છે બ્લાઉઝનું માપ કેવી રીતના લેવાનું, પણ ગુજરાતી લેંગ્વેજની અંદર, ગુજરાતી ભાષાની અંદર મેં આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે, જેનું ફર્સ્ટ વિડીયો મેં આજે શૂટ કરી રહ્યો છું ને તમારી સમક્ષ લાવી રહ્યો છું, કે ગુજરાત બ્લાઉઝનું માપ લઈને બ્લાઉઝનું કેવી રીતના બનાવવાનું. તો સૌથી પહેલાં તો મેં તમને એ શીખવાડીશ કે બ્લાઉઝનું માપ કેવી રીતના લેવાનું. તો ચાલુ કરીએ આપણે, બ્લાઉઝનું કેવી રીતના માપ લેવાનું છે તે શીખવાનું. અને મારું આ ચેનલ પી આર ટેલર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો ચાલુ કરીએ આપણે ગુજરાતી ચેનલ પી આર, અને કેવી રીતના બ્લાઉઝનું માપ લેવાનું છે તે શીખીએ. તો સૌથી પહેલાં તો આપણે બ્લાઉઝની લંબાઈ કેવી રીતના લેવાની તે જાણવાનું છે. તો એક બ્લાઉઝ લીધો છે મેં, આ તેનું માપ લઉં છું, તમને બતાવું છું. તો સૌથી પહેલાં લંબાઈ છે, અહીં સાંધો જે આવે શોલ્ડર પર, તે સાંધો મૂકીને નીચે કમર સુધીનું માપ જોવાનું, તો કેટલું આવે છે, તો 13 ઇંચ આવે છે. તમે જોઈ શકો છો કે 13 ઇંચ આવે છે. તો એક કાગળમાં લખું છું કે લંબાઈ 13 ઇંચ, બરાબર છે. આ લંબાઈ મેં લખી છે 13 ઇંચ. પછી આવે છે છાતી. તો બ્લાઉઝની છાતીનું માપ કેવી રીતના લેવાનું? તો ઘણા લોકો બ્લાઉઝનું છાતીનું માપ મૂંઢા પરથી લે છે આવી રીતના, અને ઘણા લોકો લે છે આવી રીતના. પણ હકીકતની અંદર બ્લાઉઝનું છાતીનું માપ છે ને તે આવી રીતના લેવામાં આવે છે. જે જૂના પહેલાંના વડીલો અને પહેલાંના જે ટેલરો હતા તેની રીતના પદ્ધતિથી મેં તમને શીખવાડી રહ્યો છું કે બ્લાઉઝનું માપ કેવી રીતના લેવાનું. તો સૌથી પહેલાં છાતીનું માપ આપણે લઈશું. તો 9.5 ઇંચ છાતીનું માપ આવી રહ્યું છે. તો આપણે છાતીનું માપ 9.5 ઇંચ લખ્યું. પછી આવે છે કટોરીનું માપ. તો કટોરીનું માપ આવી રીતના લેવાનું છે, જે બેલ્ટ આવે છે બ્લાઉઝની નીચે તેના ઉપરથી કટોરીનું માપ આવે છે. તો 5.5 ઇંચ કટોરીનું માપ આવે છે. તો આપણે કટોરીનું માપ 5.5 ઇંચ લખ્યું છે. પછી આવે છે કમર. તો કમર લેતી વખતે એક વસ્તુની ખાસ કાળજી રાખજો દોસ્તો, કે બ્લાઉઝને ખેંચવાનો નથી, લૂઝ જ રાખવાનો છે. ખાલી પટ્ટી એના ઉપર મૂકીને ચાલવાનું છે. એટલે આવી રીતના મૂકીને બ્લાઉઝને બિલકુલ ખેંચવાનો નથી, ખાલી પટ્ટી મૂકીને એના પર ચાલવાનું છે. જોઈ લો, 29 કમર આવી છે. તો આપણે એને લખી લઈએ 29 કમર. હવે આ તો રહ્યું બોડીનું માપ. હવે બાયનું માપ લેવાનું છે. તો બાયનું માપ લેવા માટે પહેલાં આપણે લંબાઈ લેવાની છે બાયની. તો બાયની લંબાઈ છે 6.5 ઇંચની. તો 6.5 ઇંચ બાય લંબાઈ, 6.5 ઇંચ. હવે છે મોરી અને મૂંઢો. ખાસ કાળજી રાખવાની છે બાયની અંદર, કારણ કે ગુજરાતી ગૃહિણી હોય કે ઇન્ડિયાની કોઈ પણ ગૃહિણી હોય, તેને બાંહી જો લૂઝ હોય કે ઢીલી હોય કે ટાઈટ હોય તે એના માટે ખાસ હોય છે. તો બ્લાઉઝનું જે બી ફિટિંગ હોય છે તેની બાંહી ઉપરથી ખબર પડે છે. તો બાંહીની મોરી બિલકુલ ટચોટચ 5.25 ઇંચ આવે છે. અહીંયા જે સિલાઈ છે તહીંથી મેજરમેન્ટ મૂકી છે, અને જ્યાં એન્ડ થાય છે ત્યાં મેજરનું માપ છે. 5.25 ઇંચ આવે છે, જેટલે આપણે લખી લઈએ મોરી 5.25 ઇંચ. હવે આવ્યો મૂંઢો. હવે આ એક વસ્તુ એવી છે દોસ્તો, કે મૂંઢો કેવી રીતના લેવાનો? ઘણા લોકો એવો પ્રશ્ન પૂછે છે કે મૂંઢાનું માપ કેવી રીતના કાઢવાનું. તો બહુ ઇઝી છે. મૂંઢાનું માપ અહીંયા જે સિલાઈ છે આ, ત્યાં આગળ ઇંચી ટેપ આ મેજર પ્રત્યે મૂકી અને તમે મૂકો, આમ કેટલું આવે છે બિલકુલ સામે જ જોવાનું છે, બિલકુલ સ્ટ્રેટ, ક્રોસ નથી જવાનું કે
કોઈ બી જગ્યાએ કશું નથી કરવાનું, આમ ઘણા લોકો આમ મૂંઢો લે છે, એ વાત ખોટી છે. આ જ રીતના લેવાનું છે, આ જ રીતના તમે મૂંઢો લો. સૌ 6 ઇંચ અને 1 દોરો, 6 ઇંચ અને 1 દોરો મૂંઢો આવે છે, એમાં કોઈ બી જાતની ફેરફાર નથી કરવાનો. 6 ઇંચ અને 1 દોરાનું જ માપ રાખવાનું છે. મૂંઢો આવે છે 6 ઇંચ અને 1 દોરો, આમાં તો થોડી ઘણી ગડબડ થશે તો બ્લાઉઝનો શોલ્ડર ઉતારવાની ચાન્સ વધી જાય છે. એટલા માટે જેટલું માપ આવે છે એટલું જ માપ રાખજો. હવે આ પત્યું. હવે રહ્યું બ્લાઉઝના ગળા, તો બ્લાઉઝનું ગળું આગળનું કેટલું રાખવાનું, તો એને ગળા ઉપરથી માપે છે આમ, પણ એવી રીતના નથી માપવાનું, આપણે આવી રીતના માપવાનું છે નીચેથી. તો કેટલું આવે છે, તો 7.5 ઇંચ આવે છે. તો આપણે આગળનું ગળું 7.5 ઇંચ લખ્યું. હવે પાછળનું ગળું, તો પાછળનું ગળું મોસ્ટ ઓફલી લેડીઝો છોકરીઓ એવું કહેવામાં આવે છે કે પાછળનું ગળું તમે કેટલું રાખશો. તો ઉપરથી જો તમે ગળું નીચે લેશો તો જ્યારે બ્લાઉઝ બનશે ત્યારે ફેરફાર આવશે. એટલે હંમેશા બ્લાઉઝનું ગળું નીચેથી લો. તો કેટલું આવે છે, ભાઈ 3 ઇંચ આવે છે. તો આપણે 3 ઇંચ લખીએ પાછળનું ગળું. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે એકદમ ખાસ વસ્તુ બ્લાઉઝની અંદરની તમને સમજાવવા માગું છું, જે અત્યાર સુધીને કોઈએ નથી સમજાવી. આ ફર્સ્ટ ટાઈમ મેં આ વિડીયો બનાવી રહ્યો છું, કારણ કે ટેલર લાઇનની અંદર જે બી ગૃહિણીઓને જે બી ફ્રેન્ડને જે બી વ્યક્તિને આવવા માગું છું તે પૂરેપૂરું નોલેજ એમને પૂરેપૂરી આ વાત ખબર પડે, એના માટે મેં આ વિડીયો બનાવી રહ્યો છું. અને મારી આ ચેનલનું મેઇન ધ્યેય જે છે કે કોઈ ટેલરિંગ કામ શીખે, જાણે અને પૂર્ણ રીતે એમનું જે બી આ ગૃહ ઉદ્યોગ છે તે સ્ટાર્ટ કરે, એના માટે છે. હવે આ બ્લાઉઝ છે, બ્લાઉઝને એકદમ સ્ટ્રેટ કમ્પ્લીટ મૂકો, સરખી રીતના આપણી સામે ઊભા રહી ને બ્લાઉઝને 90 અંશની ખૂણા ઉપર સામે મૂકો, અને સામે મૂક્યા પછી એક્ઝેક્ટ સેટ કર્યા પછી આ જ રીતના બ્લાઉઝને મૂકી ને પાછળની બેકમાં ચેસ્ટ કેટલી છે તે જુઓ. પાછળની બેકમાં 70 ઇંચની ચેસ્ટ છે, છાતી છે. હવે જુઓ ફ્રેન્ડ, આગળની ચેસ્ટ કેટલી હતી, 9.5 ઇંચ. 9.5 ઇંચ આગળની હતી. 9.5 ઇંચના 4 ગુણ્યા કરીએ તો કેટલી થાય, 38 ઇંચ થાય. અને પાછળની બેક મેં જોઉં છું, પાછળનો ફ્રન્ટ મેં જોઉં છું તો 70 ઇંચ આવે છે. તો 70 × 2 = 34 થાય. તો આગળ 9.5 છે ને પાછળ 17 કમ છે. એનું જ આ એક મહત્વ છે કે બેક સાઈડ પાછળની સાઈડ અને આગળની સાઈડમાં ફર્ક કમ આવે છે, તે જ જણાવવા માટે, તે જ શીખવાડવા માટે આજે મેં તમને આ ચેનલ થ્રુ શીખવાડીશ. તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, અને તમને આનો કમ શું ફર્ક છે, શું મહત્વ છે તે જાણવા માટેના વિડીયો મેં અવારનવાર અપલોડ કરતો રહીશ. તમે શીખશો, તમે જાણશો, તમે પીસ બનાવશો, બ્લાઉઝ બનાવશો અને કહેશો કે ના, પીઆર ટેલરે તમને સારી રીતના અને સારું નોલેજ શીખવાડ્યું છે. તો 70 ઇંચની નોંધણી કરીશું કે ભાઈ બેક પાછળનો પણ ની છાતી, તો ભાઈ 70 ઇંચ. હવે આ હતું બ્લાઉઝનું માપ, કે બ્લાઉઝનું માપ કેવી રીતના લેવાનું. બ્લાઉઝનું માપ મેં તમને બતાવ્યું લઈને કે ભાઈ લંબાઈ 13 ઇંચની છે, છાતી આગળની 9.5 ઇંચ છે, કટોરી 5.5 ઇંચ છે, કમર 6.29 ઇંચની છે, બાયની લંબાઈ 6.5 છે, મોરી 5.25 છે, મૂંડો 6 દોરો છે, આગળનું ગળું 7.5 છે, પાછળનું ગળું 3 ઇંચનું છે, અને ખાસ મારો મેઇન પોઈન્ટ, પાછળની બેક 70 ઇંચની છે. આ હતું આજનો વિડીયો જેમાં તમને મેં બ્લાઉઝનું માપ લેતા શીખવાડ્યું છે. નેક્સ્ટ વિડીયો મારો આવશે જેમાં મેં તમને બ્લાઉઝનું કટિંગ કરતા
શીખવાડીશ અને આ જે શું છે આનું 17 ઇંચનું અને 9.5 ઇંચનું શું ફરક છે તે જણાવીશ. એની સાથે વિદાય લઉં છું. નેક્સ્ટ ટાઈમ ફરી વિડીયોમાં મળીશ.